सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। જિલ્લામાં ઘાતક બની રહ્યો છે ડિપ્થેરિયા, તરાદમાં ત્રણ બાળકોના શંકાસ્પદ ડિપ્થેરિયાથી થયા મોત। ડિસાની સાર ટાઉનશીપમાંથી ઝડપાયું કુટણખાનું, આશાપુરી સોસાયટીની પૂજા શ્રીમાળી સાથે ઝડપાયા અન્ય ચાર પુરુષ। ડિસા તાલુકાના ઝાબડિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા આરોગ્ય કર્મીઓને બાનમાં લેનાર અસામાજિક તત્વ સામે આરોગ્ય વિભાગે પોલીસમાં કરી અરજી। બે દિવસ અગાઉ મહિલાઓને ઓરડામાં પૂરી કર્યું હતું બેહુદુ વર્તન। અને અંબાજીમાં સુરતના દાનવીર મહિલા સફાઈ કર્મીઓની કામગીરીથી થયા પ્રભાવિત, અંબાજીની સફાઈ મહિલા કર્મીઓને સાડીઓ આપી કરી સન્માનિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ડિપ્થેરિયા રોગે માથું ઊંચક્યું છે। થરાદ અને ધાનેરા તાલુકામાં શંકાસ્પદના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। થરાદમાં ત્રણ બાળકોના શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયા હોવાની આ શંકાના પગલે થરાદ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના થરાદ અને ધાનેરા તાલુકામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડિપ્થેરિયા રોગના કારણે બાળકોના મોત થવાની શરૂઆત થઈ છે। ડિપ્થેરિયા રોગના કારણે થરાદ તાલુકાના ત્રણ બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। થરાદ વિસ્તારમાં એક સાથે ત્રણ જેટલા બાળકોના શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થતાં થરાદ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જ્યારે ડિપ્થેરિયાથી રક્ષણ મેળવવા માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે। આપણા થરાદ તાલુકામાં ડિપ્થેરિયાના કેસોની જાણ થતાં સરકારી તંત્ર દ્વારા આપણા સરકારી હોસ્પિટલમાં વિશેષ ડિપ્થેરિયા આઇસોલેશન વાર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં આપણે ડિપ્થેરિયાના જે શંકાસ્પદ અને કન્ફર્મ દર્દીઓની સંપૂર્ણ સારવાર મળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આપણે અહીંયા સીએમ સેતુમાં જોડાયેલા પીડિયાટ્રિશિયન ડૉક્ટર દ્વારા તમામ દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી રહી છે, અને અતિ ગંભીર દર્દી હોય તો એને માટે પણ હવે આપણે બધી સગવડ આપણે અહીંયા ઉપલબ્ધ છે। એટલે જે કંઈ સર્વેલન્સમાં જે કામગીરી થાય છે, આમાં જે કંઈ શંકાસ્પદ દર્દીઓ આવે છે એને આપણે સંપૂર્ણ સારવાર અત્યારે આપણે સરકારી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે। કંડલા દિલ્હી નેશનલ હાઈવે નંબર 27 ઉપર કાંકરેજ તાલુકાના થરા સિહોરી વચ્ચે મોડી રાત્રે કંડલાથી રાજસ્થાન તરફ કોલસી ભરીને જઈ રહેલી KR મોટર્સ કાર્ગો કેરિયરની કન્ટેનર ટ્રક ડુંગરાસણ ગામ નજીક અચાનક પલટી જતાં ડ્રાઈવર કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી। તાજેતરમાં થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં થરાદ નગરપાલિકાના ભાજપના ત્રણ સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું। આ ઘટનાના પગલે ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ અધિકારીએ સદસ્ય પદ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો આદેશ કરતાં ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના ગઢ તાલુકામાં રવિવારે રાત્રે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં દિવાળીના તહેવારોને લઈ ગઢ PSI સંજય ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ સાથે રહીને ગઢ ગામની મુખ્ય બજાર તેમજ શેરીઓમાં ફરી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આજરોજ સોમવારે દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે દાંતીવાડા તાલુકાના બધા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તાજેતરમાં હરિયાણા તેમજ ફરીદાબાદમાં વિધર્મી આરોપી તોસીફ અને રેહાન દ્વારા બહેન નિકિતાને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। તેના વિરુદ્ધમાં ગૌરક્ષા દળ, ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ બનાસકાંઠા અને બધા હિન્દુ સંગઠનો ભેગા થઈ દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લવ જેહાદ ઉપર કડકમાં કડક કાયદો બને અને આરોપીઓને ફાંસીની સજા થાય તેવી સરકારને વિનંતી કરી હતી, જેમાં દાંતીવાડા મામલતદાર KA સિકારીએ જણાવ્યું હતું કે આવેદન અમે આગળ મોકલી આપીશું। જે લક્ષ ધરાવે છે અને જે હરિયાણાની અંદર જે હત્યાનો બનાવ બનેલ છે અને આ લોકોએ જે હત્યા માટે જે કાર્ય કર્યું છે એ બહુ નિંદનીય છે અને આપણે બધા સમાજ
હિન્દુત્વવાળા ભેગા થઈ અમને એફોડી કરીએ છીએ. તાજેતરમાં જે હરિયાણાના ફરીદાબાદમાં જે ઘટના બની, છોકરી જે હિન્દુ અને એને જે ગોળી મારીને હત્યા કરી અને છોકરીને જે જીવ ગુમાવવાનો વારો આવ્યો, એના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો એ આરોપીઓને કડકમાં કડક સજા થાય. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાની સાર ટાઉનશીપમાંથી ઝડપાયું કુટણખાનું. આશાપુરી સોસાયટીની પૂજા શ્રીમાળી સાથે ઝડપાયા અન્ય ચાર પુરુષ. ડીસા તાલુકાના ઝાવડિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા આરોગ્ય કર્મીઓને બાનમાં લેનાર અસામાજિક તત્વ સામે આરોગ્ય વિભાગે પોલીસમાં કરી અરજી. બે દિવસ અગાઉ મહિલાઓને ઓરડામાં પૂરી કર્યું હતું બેહુદુ વર્તન. અને અંબાજીમાં સુરતના દાનવીર મહિલા સફાઈ કર્મીઓની કામગીરીથી થયા પ્રભાવિત. અંબાજીની સફાઈ મહિલા કર્મીઓને સાડીઓ આપી કરી સન્માનિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસે 4 પુરુષ સહિત 1 મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં આવેલી સાર ટાઉનશીપમાં દેહવિક્રયનો કારોબાર ઝડપાયો છે. આ ઘટનાના પગલે ડીસામાં ચકચાર મચી ગઈ છે. ડીસા શહેરમાં આવેલી સાર ટાઉનશીપમાં આ ગોરખધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળતા ડીસા શહેર ઉત્તર પોલીસે સાર ટાઉનશીપ બાગમાં પહોંચી દરોડો પાડતા 1 મહિલા સહિત 4 પુરુષો ઝડપાઈ ગયા છે. ડીસાની હરિઓમ સ્કૂલ સામે આવેલા હિંગળાજ ફ્લેટના અશોકભાઈ ચમનભાઈ મજિયાતર, કે જે આ મકાનના ભોગવટેદાર છે, અને અશોક મજિયાતર સાથે ડીસા સાર ટાઉનશીપના શંકરપુરાભાઈ ચૌધરી, અલ્પેશ રૂગનાથભાઈ દેલવાડિયા અને મહેશ સોનરામ પુરોહિત સાથે મળીને બહારથી સ્ત્રી બોલાવી દેહવિક્રયનો કારોબાર ચલાવતા હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર પોલીસે જ્યારે આ દરોડો પાડતા આ ચાર પુરુષો સાથે શહેરની આશાપુરી સોસાયટીમાં રહેતી પૂજાબેન વાઇફ ઓફ ટીકચંદભાઈ ઓકારામભાઈ શ્રીમાળી નામની મહિલા પણ ઝડપાઈ હતી. પોલીસે ઘટના સ્થળ ઉપરથી 3,500 રૂપિયા રોકડા, 3 કોન્ડમ, 1 HIV કીટ, 3 મોબાઈલ મળી કુલ 24,000 મુદ્દામાલ જપ્ત કરી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ સાંજે લગભગ 4:15-5:30 વચ્ચે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની સાથે અમો દ્વારા ડીસા શહેર સાર ટાઉનશીપ ભાગ નંબર 2માં બાતમી આધારે ડમી ગ્રાહક મોકલી અને બાતમી આધારે રેડ કરતા ત્યાં અનૈતિક વેપાર દેહ વેપાર અંતર્ગતનો ગુનો મળી આવેલ છે. આ અંતર્ગત 5 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં મહેશ પુરોહિત, પૂજાબેન શ્રીમાળી તથા અશોકભાઈ માજીયાતર કરીને 3 જણા જે છે એ આ અનૈતિક વેપાર કરતા હતા. આ સાથે એક મહિલાને પણ રેસ્ક્યુ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત અનૈતિક વેપારની કલમ 3, 4, 5, 6 અને 7 વિરુદ્ધ 7 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે તથા 20,500 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા મલુપુર ખાતે ગૌચરની જમીનમાં દબાણ કરનાર ઇસમોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. થરાદ પોલીસ સ્ટેશનમાં આવેલી અરજીના આધારે થરાદ પોલીસે મલુપુર ગ્રામ પંચાયતના સર્વે નંબર 78 પૈકી ગૌચરની જમીનમાં દબાણ કરનાર 2 ઇસમોનું દબાણ દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો લેખિત રિપોર્ટ કર્યો હતો. મલુપુરની ગૌચરની જમીનમાં ગજેગઢના 2 ઇસમોએ દબાણ કરી વારંવાર ઝઘડતા હતા અને પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ કરતા હતા. આથી ભવિષ્યમાં મોટી ઘટના તેમજ ગુનાહિત ઘટના ન થાય તે માટે થરાદ પોલીસે પંચાયતને રિપોર્ટ કર્યો હતો. આજે ગૌચરની જમીનનું બંને ઇસમોનું દબાણ મલુપુર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી SSDGDની ભરતી પ્રક્રિયા અટવાઈ જતાં ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે. અગાઉ વર્ષ 2018માં ભરતી જાહેર થયા બાદ મેડિકલ ટેસ્ટ પૂર્ણ થયો હોવા છતાં ઉમેદવારોની ભરતીના કોલ લેટર ન આવતાં ઉમેદવારોમાં આક્ષેપ થયા છે. ત્યારે આજે SSDGDના ઉમેદવારોએ પ્રાંત કચેરીએ પહોંચી પ્રધાનમંત્રીને સંબોધી આવેદનપત્ર પાઠવ્યું છે અને SSDGDની ઉમેદવારોની ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. આપણે SSDGD ભરતી 2018માં જે ભરતી પડી હતી તેમાં હજી સુધી આની કોઈ પણ જે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને આજે આપણો કેન્દ્ર લેવલની ભરતી હતી તે હજી સુધી 2018નું જે આ પરીક્ષા કોઈ પૂર્ણ કરી નથી એટલે તેમાં મેડિકલ થઈ ગયું જાન્યુઆરી મહિનામાં પણ હજી સુધી ભરતીની કોઈ પ્રોસેસ થઈ નથી. એટલે આ માધ્યમથી તમારા માધ્યમથી અમે સરકાર શ્રી દ્વારા પરબતભાઈ પટેલને તથા નાયબ કલેક્ટરને અમે અરજી આપીએ છીએ. 2018ની અંદર જે SSDGD દ્વારા એક્ઝામ લેવાય તેની અંદર 60,000થી વધારે કેન્ડિડેટ ફિટ થઈ ગયેલ છે, હજી સુધી તેમના કોલ લેટર છૂટ્યા નથી. તો તમારા માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ કેન્ડિડેટના જોઈનિંગ લેટર છૂટે એવી અમારી માગણી છે. થરાદ સાચોર હાઈવે ઉપર આવેલ આશીર્વાદ સોસાયટીની પાછળના ભાગમાં ઢુલાવાળા પીરની દરગાહ પાસેની ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટેલી બિનવારસી દાનપેટી મળી આવી હતી, જેમાં આજુબાજુના ખેતરોવાળા ખેડૂતોએ તેની જાણ પોલીસને કરી હતી અને તાત્કાલિક પોલીસ કોન્સ્ટેબલ વસરામભાઈ પટેલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. બિનવારસી દાનપેટીને કબજે લીધી હતી અને દાનપેટીના પાછળના ભાગે હોલ પાડી તેમાંથી કોઈ અજાણ્યા ચોરોએ તમામ મુદ્દામાલ કાઢી દીધો હતો. ઉલ્લેખનીય છે કે થરાદ પંથકમાં કોઈ ધાર્મિક સ્થળેથી અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે, તેમાંથી પૈસા કાઢી નાખી આ દાનપેટીને અજાણી ખુલ્લી જગ્યામાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાથી આજુબાજુમાં રહેતા લોકોમાં પણ ચોરી થવાનો ભય વર્તાઈ રહ્યો છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના પશુ સમાધિ સેવા ગ્રુપ સંચાલિત અને મહાવીર જીવ કલ્યાણ કેન્દ્ર દ્વારા દિવાળીની ઉજવણી કરવા માટે 350 જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ તેમજ 60 સિનિયર સિટીઝનોને સહારા લાકડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કુંભાસણ ખાતે આવેલા એક હોલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવ્યો હતો. 50 જરૂરિયાતમંદ પરિવારોને બોલાવી તેમને કપડાં, મીઠાઈ, સેવ અને સોજીના સીરાની સામગ્રી સાથે ઘરમાં ઉપયોગી વસ્તુઓ સહિત 5 માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યાં સિનિયર સિટીઝનોને કે જેઓ સહારા વગર ચાલી નથી શકતા તેવા લોકોને ફોલ્ડિંગ લાકડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના કપરા સમયમાં સહારો લઈને ચાલતી જરૂરિયાતવાળી વ્યક્તિઓ માટે
ફોલ્ડિંગ લાકડીઓનું તેમજ નવા કપડાં, મીઠાઈ, સેવ, સોજીના શીરાની સામગ્રી સાથે ઘરમાં ઉપયોગી વસ્તુઓની કીટોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સંસ્થાના સંચાલક અને આયોજક જૈન શ્રેષ્ઠી ધીરજભાઈ ડી પરીખે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દાતાઓના સહયોગથી ગરીબ જરૂરિયાતમંદ પરિવાર કોરોના મહામારીના કપરા સમયમાં દિવાળી ઉજવી શકે એ માટે અમે 350 પરિવારોને કીટ વિતરણ કરીશું. આજે 50 પરિવારોને કીટ વિતરણ કર્યું હતું, જે આગામી દિવાળી સુધી તમામ લોકોને તેમના ઘરે ઘરે કીટ પહોંચાડશે. આ કાર્યક્રમમાં તાલુકા ડેલિગેટ દક્ષાબેન બેચરભાઈ સાળવી, હિદાયત પરમાર સહિત સેવાભાવી લોકો ઉપસ્થિત રહી આ સંસ્થાની સેવાને બિરદાવી હતી. નવા કપડાં, મીઠાઈ, સેવ, સોજી, સીધાની સામગ્રી તેમજ ગૃહ ઉપયોગી વસ્તુઓની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ હતો. તે સિવાય ઘરડા જે લાકડીના સહારે ચાલે છે એવી ઘરડી વ્યક્તિઓને સહારો બને એ પ્રમાણે ચાર પાયાવાળી અને સિંગલ એવી લાકડીઓ વિનામૂલ્યે આપવાનો પ્રોગ્રામ હતો. લગભગ અમારા એક જ દાતા તરફથી અમને 60 લાકડીઓ મળી છે અને અલગ અલગ દાતાઓ તરફથી એક એક કીટના 1100 રૂપિયા એવી લગભગ 450 કીટ બનાવવામાં આવી છે. ડીસા તાલુકાના જાબડીયા ગામમાં મહિલા આરોગ્ય કર્મીઓને એક ઓરડામાં પૂરનાર અસામાજિક તત્વ સામે આરોગ્ય વિભાગે ફરિયાદ નોંધાવી છે. 2 દિવસ અગાઉ રસીકરણ કરવા માટે પહોંચેલી મહિલા આરોગ્ય કર્મી સાથે કડવાજી સોલંકી નામના શખ્સે બેહુદુ વર્તન કરી તમામ મહિલા આરોગ્ય કર્મીને બાનમાં લીધી હતી અને ત્યારબાદ આ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવા માંડ્યો હતો. આટલું ઓછું હોય તેમ આ શખ્સે તમામ મહિલા આરોગ્ય કર્મીઓને પૂરી નાખી ખૂબ જ અભદ્ર વર્તન કરવા માંડ્યો હતો. આ શખ્સને જાણે પોલીસનો કોઈ ડર નથી. આ ઘટનાના પગલે ડીસાના આરોગ્ય વિભાગે ડીસા તાલુકા પોલીસ મથકમાં અરજી આપી છે. ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ દ્વારા આ શખ્સ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. આખો મામલો શું હતો તેની ઉપર કરીએ એક નજર. લક્ષ્મીબેન કૈલાસ તમારે બોલવા નહીં આવતું બેનો, તમે હાથ જોડો કાઢો. તમે મારા કોઈ 9 જણા ના ઇન્જેક્શન આવી છે માટે તમે આવી એકી દાડે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને અંબાજીમાં સુરતના દાનવીર મહિલા સફાઈ કર્મીઓની કામગીરીથી થયા પ્રભાવિત, અંબાજીની સફાઈ મહિલા કર્મીઓને સાડીઓ આપી કરી સન્માનિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન,
SP-125, CD-110, X-Blade, CBR-250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે અને માય ભક્તો અંબાજી મંદિરમાં દાન સ્વરૂપે ઘરેણા અને રૂપિયા પણ આપે છે. આજે સુરતના એક માય ભક્તે અંબાજીના સફાઈ કર્મીઓને ભેટ સ્વરૂપે સાડીઓ આપી છે. આજે અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે VIP પ્લાઝામાં અંબાજીને સ્વચ્છ, નિર્મળ અને સાફ રાખવાવાળા સફાઈ કર્મીઓને સુરતના માય ભક્ત તરફથી સાડીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અંબાજીને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓનું સન્માન કરવાની કામગીરી સરાહનીય કામગીરી છે. આજે સુરતના ઈશ્વરભાઈ પટેલ દ્વારા અંબાજીના સફાઈ કર્મીઓને સાડીઓ ભેટ આપી એમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર અને મંદિર સ્ટાફ હાજર રહ્યો હતો. જગજનની ભગવતી સર્વના આરોગ્યની રક્ષા કરે અને આરોગ્ય અંબાજીના આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અહીંયા આવનારની દરેકને પૂરતી સગવડતા આપે એમના ક્ષેત્રમાં જે આવતી હોય એ આધારે. આ ભગવતીના ચરણોમાં મને એક પ્રેરણા થઈ કે અહીંના જે સફાઈ કર્મચારીઓ છે એ પાયાના છે અને એમને કંઈક આપણે સન્માન કરવું જોઈએ. એ નિમિત્તે મને એક કુદરતી સંકેત થયો, માતાજીએ કંઈક આશીર્વાદ આપ્યા અને એ આધારે મેં વિચાર્યું કે અમને કંઈક સન્માન કરવું જોઈએ અને એ નિમિત્તે દિવાળી નિમિત્તે દરેક સફાઈ કર્મચારી બહેનોને સાડીનું વિતરણ કર્યું અને મારી આ વાતને સ્વીકારી મંદિરના વહીવટદાર સાહેબ, ચાવડા સાહેબ, GL પટેલ સાહેબ અને સ્વીકારનારા હોય એના થકી આ હું કરી શકું છું. બાકી તો આપવું ઘણું હોય અને કોઈ લેનાર સામે નહીં હોય તો એ મનની મનમાં રહી જાય છે. પણ મારી જે મનમાં હતું, જે મારા મગજમાં બેઠું એ આધારે લોકોએ આ સ્વીકારી વાતને, એ માટે સૌને જગતજની અંબાને સૌને હું ખૂબ ખૂબ આભારી છું, માતાજીનો ઋણી છું. સુરતના ઈશ્વરભાઈ પટેલ કે જે છેલ્લા 20 વર્ષથી માતાજીના દર્શને આવતા હોય છે, તેમના દ્વારા આજે અમારા જે સફાઈ કામદારો છે કે જે અંબાજી મંદિર તથા મંદિરની આજુબાજુના રોડ રસ્તા અને મંદિરની બીજી પ્રિમાઇસીસની સતત સફાઈ કરતા રહેતા હોય છે, એવા સફાઈ કામદાર બહેનોને એમના દ્વારા આજરોજ તમામ બહેનોને દિવાળીની ગિફ્ટ પેટે સાડીનું વિતરણ કરવામાં આવેલું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લામાં ઘાતક બની રહ્યો છે ડિપ્થેરિયા. તરાદમાં 3 બાળકોના શંકાસ્પદ ડિપ્થેરિયાથી થયા મોત. ડીસાની સાર ટાઉનશીપમાંથી ઝડપાયું કૂટણખાનું. આશાપુરી સોસાયટીની પૂજા શ્રીમાળી સાથે ઝડપાયા અન્ય 4 પુરુષ. ડીસા તાલુકાના ઝાવડિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા આરોગ્ય કર્મીઓને બાનમાં લેનાર અસામાજિક તત્વ સામે આરોગ્ય વિભાગે પોલીસમાં કરી અરજી.
બે દિવસ અગાઉ મહિલાઓને ઓરડામાં પૂરી કર્યું હતું બેહુદુ વર્તન. અને અંબાજીમાં સુરતના દાનવીર મહિલા સફાઈ કર્મીઓની કામગીરીથી થયા પ્રભાવિત. અંબાજીની સફાઈ મહિલા કર્મીઓને સાડીઓ આપી કરી સન્માનિત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.